સુરતની નર્મદ યુનિવર્સિટીમાં કોન્ટ્રાક્ટની લોલીપોપ 11 મહિનાની જગ્યાએ 2 મહિનાનો કરાર થતા વિરોધ. સુરત શહેરમાં આવી દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી હાલ કોઈને કોઈ કારણોસર ચર્ચામાં આવી રહી છે. આજે 11 માસ કરાર આધાર કામ કરતા કર્મચારીનો કોન્ટ્રાક્ટ પૂરો થતા વિરોધ કરાયો છે. ત્રીજા માં મહિનામાં કોન્ટ્રાક્ટ પૂર્ણ થતા વિરોધ કરવામાં આવ્યો છે. 11 માસની જગ્યા પર માત્ર 2 મહિનાનો કોન્ટ્રાક્ટ આપતા ભારે વિરોધ કરવામાં આવ્યો છે. આ 2 મહિનાનો કોન્ટ્રાક્ટ લોલીપોપની બરાબર હોવાનું કર્મીઓએ કહ્યું હતું. 11 મહિનાના કોન્ટ્રાક્ટની માંગ સાથે જ આજે વિરોધ કરાયો છે. યુનિવર્સિટીના ક્લાર્ક, પ્યુન, સ્વીપર, માળી, હેલ્પર, વીસીની ચેમ્બર બહાર વિરોધ કર્યો હતો. જ્યાં સુધી 11 મહિનાનો કરાર લેખિતમાં નહીં આપે ત્યાં સુધી આ વિરોધ ચાલુ રહેશે. હું નીરવ શાહ, ડિપાર્ટમેન્ટ ઓફ આઈસીટીમાં લગભગ 24 વર્ષથી કામ કરું છું. 2004થી હું કરાર આધારિત કર્મચારી તરીકે જોડાયો છું. શું માંગ છે તમારી? વિરોધ પ્રદર્શનનું કારણ શું? અમે યુનિવર્સિટીમાં લગભગ ઘણા બધા કર્મચારીઓ એવા છે કે જે 15-20 વર્ષથી વધારે સમયથી કરાર આધારિત કર્મચારી તરીકે કામ કરે છે, અને 11 માસ કરાર આધારિત કર્મચારી તરીકે દર વર્ષે કરાર રિન્યુ કરવામાં આવે છે. પરંતુ આ વખતે ઇલેક્શન આચાર સંહિતાના કારણે 3 માસ માટે કરાર રિન્યુ કરવામાં આવ્યો, અને હવે હમણાં કરાર પૂર્ણ થાય છે ત્યારે 2 માસ માટે કરાર રિન્યુ કરવામાં આવ્યો છે. અમારી એ જ માંગણી છે કે 11 માસ માટે કરાર આધારિત કર્મચારી તરીકે 11 માસ માટે ફરીથી કરાર એક્સટેન્ડ કરી આપવામાં આવે. 11 માસ માટે